हाँ रुचिर भाई, हाँ जय श्री कृष्ण। रविवार बात नहीं, हाँ एम एवं है कि मार से थोड़क रविवार मार थी आ सकता एम नहीं। ना 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 एवं कहीं पैसा नो प्रॉब्लम नहीं, ना तारी बात साची है, पण एवं कहीं नहीं, पण रविवार मार थी निकली सकता एम नहीं, ने थोड़क अगर काम है एटले आपणे पछी राखीए तो साथे जवानुं। हा सोमनाथ महादेव दर्शन करवा से हूँ समझू छू आपणे, पण प्लीज आपणे पछी राखीए, कारण मारे थोड़ुंक नथी अनुकूळ आवा माटे। ના ના બાકી ભાઈ તમે ચિંતા કરો, એવું કઈ નથી, હા ભલે ભલે ભલે, માધે માધે રણછોડભાઈ નો ફોન હતો, શું કીધું તમે? આપણે રવિવારે જે સોના જમવા કરી હતી ને, પણ મને થાય કે ખોટા ખર્ચા કરવા જવા ને આપણે, મને મનમાં એમ જ થતું હતું, તમે હા પાડતા તો પાડી દીધી, પણ પછી ભેગું કેમ કરશો બધું? બાકી બધે શું કે મિત્ર સર્કલ છે બધું, તો સંબંધમાં બધે સાથે જઈએ તો સારું લાગે, અને એને આપણો આગ્રહ બહુ હતો, પણ હમણાં શું છે થોડી મોંઘવારી વધી ગઈ છે, ટિકિટ ભાડે બહુ વધી ગયા છે, અને પગારમાં વધારો કઈ થતો નથી, ખોટે ખોટે આવી રીતે ફરવા જાય એટલે 5-6 હજાર રૂપિયા ખર્ચાઈ જાય, અને ગમે એટલી કરકસર કરો ટિકિટ ભાડા તો નાખવાના જ, સાચી વાત છે તાર, એટલે પછી આપણે 3 જણા એટલે સારું છે, તમે ના પાડી દીધી, ના પાડી દીધી તો વિચાર કરતા હતા, મને કે પૈસા જરૂરિયાત તો કે જોઈએ એને મને જોઉં કેવા બેસે કે ખરેખર જરૂરિયાત પૈસા રીત છે, શું કરે પણ માનમાં એડજસ્ટ કરીને આપણે કરીએ છીએ, પણ જો વધારે ના કોઈ ખર્ચ આવી જાય ને તો નથી પહોંચી શકાતો, તહેવાર આવે કે કોઈ એક્સ્ટ્રા ખર્ચો આવી જાય ને તો નથી પગાર પૂરો પડતો, સાચી વાત છે, હા બેટા આવી ગઈ પપ્પા, રેડી પણ થઈ ગઈ, અને મારે કોલેજમાં જવાનું છે તો મારે ફી પણ ભરવાની ઈચ્છા છે, ચિંતા નહી કરતી, હું ફી ની વ્યવસ્થા કરી દઈશ, અરે બીજું કઈ તારે કામ છે? ના ના તમારે નીકળવાનું હોય તો નોકરી માટે નીકળ, આ તો હું નીકળું બેટા, તું તારા ટેન્શન કોલેજ લઈ જા છે, સાચવીને જજો, હા બાય પપ્પા, બાય મમ્મી, તમે કે ટેન્શન માં છો બેટા, તું છે ને આ ઘરે દીકરી છો એટલે તારાથી કઈ છુપાવવાનું ન હોય, વાત બેટા એવી છે ને કે આપણે આ મકાનનો હપ્તો છે ને આપણે થોડો ભારે પડી જાય છે, પેલા તો તારા પપ્પાના પગારમાંથી બધું પૂરું થઈ જતું, પણ હવે આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને તારા ભણતરના ખર્ચા, ક્યારેક કોઈક વખત કોઈ મહિનામાં કઈ વધારાનો ખર્ચો આવી જાય ને તો પગાર સાવ ક્યાં વયું છે દેખાતો નથી, એટલે મને ચિંતા થાય છે કે આજે તે પૈસા માંગ્યા ને તારા પપ્પા પાસેથી કોણ જાણે કઈ જગ્યાએથી ઊંચી ઉધારણ કરીને તમે દેશે, એટલે એ જ ચિંતા કરતી હતી, મને છે ને ઘણા વખત આ વિચાર આવે છે કે તું આટલી બધી ભણેલી છો તો તું કઈ પાર્ટ ટાઈમ નોકરી જેવું કઈ કરી લે ને, પણ મમ્મી અત્યારે હું જોબ કરું એ પોસિબલ જ નથી, મારું લાસ્ટ યર ચાલે છે અને બહુ હાર્ડ હોય, અને મારે ધ્યાન આપવું પડશે મમ્મી, હું જોબ નહીં કરી શકું અત્યારે, કઈ વાંધો નહીં દીકરા ચિંતા કર ના, પણ મમ્મી એક વાત કહું, આપણો ઘર છે અને આપણો રૂમ છે વધારાનું છે એ બંધ પડ્યું છે તો આપણે કોઈને ભાડે આપી દઈએ તો કેવી રીતના ભાડે આપી શકાય, આ જો ને સીડી તો અંદરથી જાય છે, હે એટલે અંદરથી હોય એટલે કોઈ બીજા કુટુંબને તો ભાડે આપી ન શકાય, આપણે એ રૂમની અંદર પાછું રસોડું કરી શકાય, બાથરૂમ ટોયલેટ એવું બધું તો કઈ છે નહીં, કેમ ભાડે આપવું એને? અરે મમ્મી એમ નથી કેતી, આપણે છે ને ગામડેથી છે ને સ્ટુડન્ટ્સ એ ભણવા આવતા હોય છે એટલે એમને રહેવા માટે સગવડ ન બને ને એટલે આપણે એને પીજીમાં રાખીએ, પીજી એટલે પેઇંગ ગેસ્ટ, એટલે ત્યાં છે ને ખાલી સ્ટુડન્ટ્સ આવે, ચોપડા ને એના કપડા ને એવું બધું લઈને આવે, બાકી એને કોઈ ઘર વખરીને સામાણીની કોઈ જરૂર નથી, એટલે આવું હોસ્ટેલ જેવું, હા ના બાપા ના,
મારે આવી રીતે કોઈને બોલાવીને ઘરમાં રાખવા નથી. હવે આ બધા હોસ્ટેલમાં રહેતા હોય ને એ છોકરાઓને દારૂ સિગરેટની લત હોય, છોકરીઓને ભેગી ફેરવતા હોય, આપણે બદનામ થવું નથી. દીકરા, મારા ઘરમાં જુવાન દીકરી છે, મારે એવું કાંઈ કરવાનું નથી. પણ મમ્મી, જરૂરી નથી કે ખાલી બોયઝ જ આવે, આપણે ખાલી ગર્લ્સ ને રાખશું. ખાલી છોકરીઓને? હા, ખાલી છોકરીઓ આવશે. અને મારું સોશિયલ ગ્રુપ એટલું મોટું છે ને મમ્મી, ખાલી એક વખત પબ્લિક સિટી કરી નાખીશ કે એટલે કદાચ આપણે મળી પણ જશે. જો દીકરા, કોકના ઘરની દીકરીને આપણા ઘરમાં રાખવીને કાલ સવારે કંઈક ઊંચ નીચ થાય તો આપણી ઉપર નામ ન આવે. ના મમ્મી, તમે કોઈ જ ટેન્શન ન લ્યો. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે તો કાંઈ તો મેનેજ કરવું પડશે ને મમ્મી. જો દીકરા, મને આ વસ્તુ મગજમાં તો ઉતરતી નથી. પહેલા છે ને મારે તારા પપ્પા સાથે વાત કરવી પડશે, અને એ માની જાય ને પછી આપણે એવી છોકરીઓને ઘરમાં રાખવાની થશે જે આપણી બધી શરતોને માનતી હશે. હું છે ને એક શરતોનું લિસ્ટ તૈયાર કરી નાખી. હા મમ્મી, તમારી શરતોનું બધું જ પાલન થશે. અને તમે એવું બધું ટેન્શન ના લો, એની બધી જવાબદારી હું લઉં છું. તમને મારા ઉપર ભરોસો છે ને? હા દીકરા, તારા ઉપર તો ભરોસો હોય જ ને. બસ તો પછી આજે આપણે પપ્પા જોડે વાત કરી લઈએ, તમે વાત કરી લો બરાબર, પછી આપણે કંઈક નક્કી કરીએ. મુસ્કાન કહે છે એ મુજબ વાત તો બરાબર લાગે છે મને. સાંભળવાથી તો એવું લાગે છે કે કઈક વાંધો તો નહીં આવે. મુસ્કાનના પપ્પા સાથે વાત કરી અને આ બાબતમાં આગળ વધાય એવું છે. બે પૈસા ઘરમાં આવશે ને તો આટલી બધી પૈસાની ખેંચાખેંચી થશે ને એ દૂર થઈ જશે. હાલો ઘરનું કામ તો પતાવી લો. મુસ્કાનના પપ્પાના જવામાં બહુ મોડું થઈ ગયું. નહીં મુસ્કાને આવી જ જોઈએ. રસોઈ તૈયાર છે, આવે ને એટલે જલ્દી જમી લઈએ. એ હા, મુસ્કાન સાથે મેં થોડી વાત કરી. હું છે થોડા વખત એવું વિચાર કરતી હતી કે મુસ્કાન ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરે તો એમ. પણ મુસ્કાનને મેં વાત કરી ને તો મુસ્કાન કહે કે મારે આ છેલ્લું વર્ષ છે ને ભણવાનું, એટલે વાંચવામાંથી એમાં ટાઈમ નહીં દે, એટલે એ પાર્ટ ટાઈમ જોબ તો ન કરી શકું. પણ એને મને બહુ સારો આઈડિયા આપ્યો. એ કહે કે આ જે લોકોને રૂમ કે ઘરની વ્યવસ્થા હોય ને બહુ સારી, તો એ લોકો વિદ્યાર્થીઓને ભાડે મકાન આપે. હા, એને પીજી કીધું. પીજી? હા હા હા. એટલે એમાં કે વિદ્યાર્થીઓ આવે કે ગામડેથી આવતા હોય કે બહાર ગામથી હોય ને અહીંયા ભણતા હોય, એ લોકોને વિદ્યાર્થીઓને આપણે રૂમ આપવાનો અને એ કે છે ને એને ખાવા પીવાની વ્યવસ્થા કરી દેવાની, અને એના બદલામાં અહીં આપણને પૈસા આપે. બરોબર. પેલા તો છે ને મેં સાવ ના પાડી. મેં કીધું આ હોસ્ટેલોમાં રહેતા હોય ને છોકરા બગડી ગયા ધૂળ જેવા હોય એવા લોકોને આપણે ન રખાય. આછો આપણા ઘરમાં જુવાન દીકરી છે, આપણે બધું જોવું પડે ને. પછી એને એમ કીધું કે છોકરીઓ આવી રીતે રહેતી હોય છે, તો એને મને વાત કરી કે આપણે ઓલો ઉપર રૂમ ખાલી છે ને, તો એમાં છોકરીઓને આપણે ભાડે આપીએ તો. તારી વાત તો સાચી છે, પણ છોકરીઓ એક જવાબદારી કહેવાય. મેં એને એ જ કીધું. મેં તો કોકની દીકરીઓ આપણા ઘરે આવે, કઈ ઊંચ નીચ થાય, આપણી માથે તો ન આવે. તો મુસ્કાને એમ કીધું
એમાં એવું કાંઈ ન હોય એવી રીતના છોકરીઓ રહેતી જ હોય છે. અને થોડોક મને વિચાર તો થાય છે, થોડુંક નવું છે આપણા માટે, પણ જો એવી રીતના કરવાથી થોડી ઘણી આવક થતી હોય ને તો આપણે જે ખેંચ પડે છે ને એ ન પડે. આપડે રીતે જ કરવાની, ઈ ખાલી આપડે રૂમ વાપરે એના ચોપડા ને એવું કપડા લઈ આવે એવું કેતી હતી. મે મુસ્કાન ને હજી હા પાડી નથી. મુસ્કાન આવી ગઈ છે કે વાસે છે? ના ના હજી વાર છે ને, આવશે. હમણાં કોઈ જ રાહ જોતી હતી તો પેલા જમી લઈ પછી જ આપણે વાત કરશું. મુસ્કાન જ હશે. બેટા રોટલી આપું તને? ના ના, પણ મમ્મી સ્વીટ બહુ મસ્ત બનાવી. હા બેટા તને ભાવે છે ને એટલા માટે મેં આજ બનાવી. અને તારા મમ્મી ના હાથનું ઊંધિયું તો બહુ સરસ બને છે. બેટા તમારે કઈ જોઈએ છે? ના ના બેટા, તારા મમ્મી માં એવો સરસ ગુણ છે કે ઓછા ખર્ચે છે ને વધુ સરસ સરસ બનાવે. સાચી વાત છે. કામ કરતા સર કરે પણ રસોઈ માં ક્યારે રોગ નથી કરતી. ખાવા પીવા માં તો લોભ ન જોવો જોઈએ. સાચી વાત છે તારી. બેટા હું એમ પૂછતો હતો કે તારી મમ્મી મને કહેતી હતી કે આપણે ઉપર જે રૂમ છે કોઈ છોકરી માટે ભાડે દઈએ. હા તો એ મને જરાક સમજાવે કેવી રીતના માંગશે? હવે એમાં એવું છે, બારગામ થી સ્ટુડન્ટ ભણવા આવતા હોય છે, ખાલી બેગ ને એનું કપડા ને ચોપડા ને બધું લઈને આવે. બરાબર. એટલે અહીંયા ખાલી આપણે એને જમવા કરવાની સુવિધા કરી દેવાની, એના બદલામાં આપણે પૈસા લેવાના. છોકરીઓને આપણે કહી દઈશું કે વાતચીત કરવી છે મારા મમ્મી પપ્પા જોડે. તો તમે વાત કરી લો ને બધું, તમે વાતચીત કરી લેજો, તમને અનુકૂળ આવે તો જ આપણે હા પાડવાની છે, બાકી તો આપણે કઈ હા નથી પાડવાની. તમને કેમ લાગે છે? આપણે બધું એને પૂછી શકતા હોય, આપણે આપણી શરતો રાખી શકતા હોય તો કઈ વાંધો નથી. આપણ મમ્મી તમને કીધું તો હતું તમે શરત રાખી દેજો, તમે વાત કરી લેજો. હા મને મુસ્કાને કીધું હતું. મને તો થોડી બીક લાગી ગઈ, મેં કીધું હું તો લાંબી શરતોનો લિસ્ટ કરીશ. ભલે ને આપણે એને ખોટે ખોટી હેરાન નથી કરવી, પણ જો મોડાવેલું થાય તો એના માટે આપણે વાત કરવી પડે. ના તારી વાત સાચી છે, થોડી શરતો તો રાખવી પડે, પણ એટલી બધી કડક શરત ન રાખવી કે પાછી રૂમ ભાડે ન રાખે. ના ના. અને બેટા મને આમ તો અફસોસ છે કે કારણ કે આપણે આ રીતે કોઈ છોકરીને રાખીને આપણે આપણે આવક મેળવીએ એ એમ સારું ન લાગે. તો બેટા અત્યારે પરિસ્થિતિ એવી છે, થોડીક આપણી મજબૂરી છે, પણ તું જરાય ચિંતા નહીં કરતી. હું તારા કોલેજનું ફીનું થઈ ગયું છે, કાલે હું તને ફી આપી દઈશ. અને તારે જે પણ એડવર્ટાઇઝ કરવાની હોય ને તારા મોબાઈલ થી, હા એ તું કરી દેજે. હા તો કરી જ દઉં ને. કરી જ દેજે. ઓકે ફાઇનલ, આજ હું કરી જ નાખું. આજ હું મને બેટા એમાં છે ને એક બધું થોડું વ્યવસ્થિત લખી નાખજે, તેને વધારે કઈ પૂછવું ના પડે. હા એ તો મારે તે કરી લેશે એટલે છે ને એમને એમનો માવે જાણો મન થાય ના. અને આપણે અંદાજે કેટલી છોકરી રાખી શકીએ ઘરની અંદર? 3-4 કે 2-3 તો રાખી શકે ને. વધારે થાય છે પછી આપણે પાછું અનુકૂળ નહીં આવે. હા એટલે 2-3 તો રાખી તો 2-3 હોય ને તો બસ છે, પછી મારે કામકાજમાં પહોંચાવવું જોઈએ ને. એટલે ઈ 2-3 હોય, આપણે 3 જણા છીએ. હા એટલે 2-3 તો ચાલે. બરાબર ને. અને જે પણ છોકરીઓ સાથે વાત થાય ને
એનો બધી માહિતી તું અમને દેજો જરા બધી ડિટેલ્સ આપી દે અને બેટા જે પે આવે ને ખાસ એના બધા ડોક્યુમેન્ટ લઈ લેવાના એનો આધાર કાર્ડ ને પાન કાર્ડ જે કંઈ પાસે ડોક્યુમેન્ટ્સ હોય ને હા એ ખાસ લઈ લેવાના મમ્મી પપ્પાના ફોન નંબર એ ખાસ લેવાના ઓકે પપ્પા હું લઈ લઈશ બરાબર ઓકે ચાલો ચાલો અત્યારે પેલા જમવામાં ધ્યાન આપો આજ મમ્મી પપ્પા જોડે વાત થઈ ગઈ ઓલી પોસ્ટ મૂકવાની છે ને પીજી માટે મૂકી દઉં મને સોશિયલ મીડિયા મૂકવું જરૂરી છે મૂકી દઉં ને એટલે એક બે છોકરી કદાચ જવા આવી છે કે મમ્મી પપ્પાને ટેકો થઈ છે હેલો હેલો હા કોણ તમે એક કામ કરો કાલે મને છે ને મળી જાઓ રામનગર શેરી નંબર 3 માં કઈ વાંધો નહીં તમે છે ને સવારે આવી જાઓ 9 વાગે ઓકે